नमस्कार, आपनी साथे हूँ छु विधाता। शुरुआत करें हवामान विभाग ने आगाही थी तो आगामी चार दिवस सामान्यथी मध्यम वरसाद रहेवानी हवामान विभागे आगाही करी छे। दक्षिण गुजरात में सामान्यथी मध्यम वरसाद रहेशे, भारे वरसाद माटे राह जोवी पड़शे। तो हवामान विभागे जे सिस्टम बनी रही छे तेना आधारे आगाही करी छे। हाल में भारे वरसादनी शक्यता नहिवत छे, तो साथे दक्षिण गुजरात में सामान्यथी मध्यम वरसाद रहेवानुं अनुमान करवामां आव्युं छे। तो आगामी चार दिवस सामान्यथी मध्यम वरसादनी आगाही हवामान विभागे करी छे। माहिती आपशे संवाददाता विभु। विभु, चार दिवस माटे आगाही करवामां आवी छे हवामान विभाग तरफथी, शुं वधु जाणकारी? બીજાતા જે રીતે ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છે, યથાવત જોવા મળી રહ્યો છે, છૂટો છવાયો વરસાદ પણ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ચાર દિવસ છે સામાન્યથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતમાં રહેશે। ડાંગ, નવસારી, વલસાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ રહેશે, પરંતુ ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદની હજુ પણ રાહ જોવી પડશે। કારણ કે ભારે વરસાદ માટે સારી સિસ્ટમ અને મજબૂત સિસ્ટમ હોય તો જ સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે। ત્યારે હવામાન નિષ્ણાંતનું પણ અનુમાન છે કે 29 તારીખ પછી સમગ્ર ગુજરાતમાં જે ચોમાસું ફરી સક્રિય થશે અને સારો વરસાદ થશે। જી જી વિભુ, આભાર આ માહિતી બદલ। એએમસીના વિપક્ષી નેતા મામલે રાજકીય ગરમાવો આવી રહ્યો છે। એઆઈએમઆઈએમ દ્વારા વિપક્ષી નેતા પદ માટે દાવો કરવામાં આવ્યો છે। એઆઈએમઆઈએમએ કોંગ્રેસ કોર્પોરેટરનો સંપર્ક પણ કર્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। તો કોંગ્રેસે હજુ નેતા વિપક્ષનું નામ જાહેર નથી કર્યું। એઆઈએમઆઈએમના કુલ 7 કોર્પોરેટર ચૂંટાયા છે। તમામ 7 લોકોએ મેયરને આ અંગેની રજૂઆત પણ કરી છે। ત્યારે હાલ કોંગ્રેસના 24 કોર્પોરેટર છે। છેલ્લા 4 મહિનાથી વિપક્ષના નેતાની નિમણૂક નથી થઈ, પરંતુ હવે આ મામલો ગરમાઈ રહ્યો છે। સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે કે એમસીના વિપક્ષી નેતા કોણ હોઈ શકે છે, તો તેમાં એઆઈએમઆઈએમ દ્વારા વિપક્ષ નેતા પદ માટેનો દાવો કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ કોર્પોરેટરનો સંપર્ક સાધ્યો હોવાની પણ વિગતો છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ હજુ પણ નેતા વિપક્ષનું નામ નક્કી નથી કરી શક્યું, ત્યારે એઆઈએમઆઈએમના કુલ 7 કોર્પોરેટર ચૂંટાયા છે અને તેમાંથી નેતા વિપક્ષ માટે દાવો કરવામાં આવી રહ્યો છે। તો તમામ 7 સભ્યોએ 7 લોકોએ મેયરને રજૂઆત કરી છે। હાલ કોંગ્રેસના 24 કોર્પોરેટર છે। છેલ્લા 4 મહિનાથી વિપક્ષના નેતાની નિમણૂક નથી થઈ, પરંતુ હવે નેતા વિપક્ષ તરીકે આખરે કોણ ચૂંટવામાં આવે છે તેને લઈને પણ અટકળો તેજ બની રહી છે। કારણ કે એઆઈએમઆઈએમ દ્વારા વિપક્ષી નેતા પદ માટે રજૂઆત કરવામાં આવી છે, તો તેના માટે એઆઈએમઆઈએમએ કોંગ્રેસ કોર્પોરેટરનો પણ સંપર્ક કર્યો છે। કોંગ્રેસે હજુ પણ વિપક્ષ નેતા નામનું નક્કી કરવાનું બાકી છે, તો જાહેર નથી થયું અને તેવામાં એઆઈએમઆઈએમના કુલ 7 કોર્પોરેટર જે ચૂંટાયા છે તે તમામ 7 લોકોએ મેયરને રજૂઆત કરી છે। જોવું રહ્યું કે આ રજૂઆત બાદ આખરે નેતા વિપક્ષને લઈને શું નિર્ણય લેવાય છે, પરંતુ હાલમાં તો આ મામલો ગરમાયો છે। માહિતી આપશે સંવાદદાતા પ્રણવ। પ્રણવ, જણાવશો કે હાલમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે એઆઈએમઆઈએમ દ્વારા, તેને લઈને શું વધુ વિગતો જાણવા મળી રહી છે અને મેયરને જે રજૂઆત થઈ છે ત્યારબાદ શું નિર્ણય લેવામાં આવી શકે છે? ચોક્કસ, મને કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। જે રીતે મીમ એટલે એએમઆઈ પાર્ટી જે છે તેના 7 હાઉસ કાઉન્સિલરો છે વર્તમાનની અંદર, તે તમામ લોકોએ ગઈકાલે મેયર સમક્ષ રજૂઆત કરી હતી। કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાની જે સામાન્ય સભા હોય છે તેના મુખ્ય અધ્યક્ષ તરીકે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એ મેયર હોય છે। મેયરને રજૂઆત કરવામાં આવી છે કે વિપક્ષ નેતા તરીકે મીમના અને એએમઆઈના જે ઉમેદવાર છે તેને અહીં બનાવવામાં આવે, કારણ કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 4 મહિનાથી પોતાના ઉમેદવાર જાહેર નથી કરી રહી, તેને લઈને કોંગ્રેસ પાર્ટીની સામે હવે મીમ સામે આવે છે। જે રીતે રાજકીય બદલાવ થઈ રહ્યો છે, આપણે ભૂતકાળમાં જોયું હશે કે સુરતમાં પણ કોંગ્રેસ પાર્ટીએ પોતાનો વિપક્ષ નેતા ન રહી શકે તેવી પ્રકારની સ્થિતિ જોવા મળી હતી, ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ત્યાં જોવા મળી રહી હતી। હવે એવું જ લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં પણ કોંગ્રેસ પાર્ટીના
વિપક્ષના નેતા નહીં બની શકે, કારણ કે એમાંય પોતાનો દાવો છે અહીં કરી દીધો છે અને આજે સામાન્ય સભા પણ મળવાની છે. જો એની અંદર પ્રસ્તાવ મૂકવામાં આવશે અને કોઈ પ્રસ્તાવ ઉપર સહમતિ સધાઈ જશે તો મીમના જે ઉમેદવાર છે, મીમના જે કાઉન્સિલર છે, તે મનાઈ રહ્યું છે કે વિપક્ષ નેતા બની શકે. કોંગ્રેસ પાર્ટીની નિષ્ફળતાઓને કારણે જે કહી શકાય કે મીમ છે પોતાનો દાવો કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી છેલ્લા 4 મહિનાથી પોતાના વિપક્ષ નેતા જાહેર નથી કરી શકતી, કારણ કે તેઓને જે અંતર વિખવાદ ચાલી રહ્યો છે, ધારાસભ્યો વચ્ચેના વિખવાદ અને સાથે જ માત્ર 24 કાઉન્સિલરો છે, તેમ છતાં પણ કોંગ્રેસ પાર્ટી પોતાના વિપક્ષ નેતા જાહેર ન કરતા આખરે પરંતુ હવે MIM દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તે બાદ હવે શું પક્ષમાં ખાસ એક્શન મોડમાં આવી શકે છે? લોકોને આ બાબતે લઈને કોઈ વિચાર અથવા તો બેઠક અને તાત્કાલિક અંગેનો કોઈ નિર્ણય લેવામાં આવી શકે? ચોક્કસ એ માની શકાય, કારણ કે જે રીતે મીમ એટલે 7 જ માત્ર કાઉન્સિલર હોવા છતાં પણ તેઓએ પોતાના વિપક્ષ નેતા તરીકેનો દાવો કરી દીધો છે, હજી કોંગ્રેસ પાર્ટી કોઈ પ્રોસેસ પણ નથી કરી. એ ચોક્કસ એ મને કે જે રીતે રાજકીય ગલિયારોમાં જે રીતે ગરમાવો આવ્યો છે, સતત સમાચારો બહાર વહેતા થયા છે અને મેયરને પણ તે લોકો આવેદનપત્ર આપીને લેખિતમાં એટલે સત્તાવાર રીતે લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે. તેથી ચોક્કસ એ મને કે કોંગ્રેસ પાર્ટીમાં હલચલ વધી હશે અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ હવે મંથન કરવાની શરૂઆત કરી દીધી હશે. ન્યૂઝ 18 સાથે જ હમણાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાથે વાતચીત થઈ હતી, તેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે 2 દિવસની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના વિપક્ષ નેતા તરીકે નામ પસંદ કરશે. પરંતુ સમય સમજવા જેવો છે કે કેમ નથી થતું, કારણ કે કોંગ્રેસ પાર્ટીના જ નેતાઓની આંતરિક કલહ જે છે, અમદાવાદ શહેરના જે 4 ધારાસભ્યો છે તેની અંદર પણ જે જૂથવાદ ચાલી રહ્યો છે, મારા વ્યક્તિને વિપક્ષના નેતા બનાવો એ પ્રકારની જે ડિમાન્ડ થઈ રહી છે અને તેને લઈને જ કોંગ્રેસ પાર્ટીને હાલ નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીને જે 2015માં જે ચૂંટણીઓમાં જે પરિણામ આવ્યા હતા, 49 જેટલી સીટો આવી હતી, પરંતુ આ વખતે માત્ર 24 સીટોમાં સમેટાઈ ગઈ હતી. અને સૌથી મોટી વાત એ છે કે જે કોંગ્રેસ પાર્ટીના મુસ્લિમ બેલ્ટના જે મતદારો હતા તેમાં પણ ઓવેસીની પાર્ટીએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. જમાલપુર જેવી બેઠકોમાં 4-4 બેઠકો જીતી હતી અને પશ્ચિમી વિસ્તારમાં જે બેઠકો સરખેજ બાજુના વિસ્તારની અંદર પણ જીતી હતી. આભાર તમામ માહિતી બદલ. સુરતમાં